ખૂબ મહત્વના સવાલો શંકરસિંહ વાઘેલાએ ઉઠાવ્યા છે. મેકિંગ ઇન્ડિયાની જે નીતિ છે સરકારની, એ આ એફડીઆઈ જો 100% થાય તો એ ક્યાં જશે, એ સિવાયના પણ મહત્વના મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. સુનિલભાઈ આપની પાસે પણ આવીશ, પણ લાલજીભાઈ આપની વાત ચાલુ હતી, એ આપ આગળ વધારો. હું ખૂબ ટૂંકમાં જે છે મારી વાતને મૂકવા માંગીશ, કારણ કે આખું જે અન્ન સ્વાયત્તાની હું જે મુદ્દા ઉપર આવતો હતો કે જે દેશમાં અન્ન સ્વાયત્તા ના હોય, જે દેશમાં જે છે એ સ્વાયત્ત ભૂમિ ના હોય, એ દેશ જે છે એ કોઈ દિવસ સુખી અથવા તો એ આર્થિક સમૃદ્ધ અથવા સામાજિક રીતે એ સમૃદ્ધ દેશ હોય જ ના શકે. આ દેશના અન્નમાં અત્યારે જે રીતે 100% એફડીઆઈ કરવાની વાત કરી છે, મને લાગે છે કે દેશની જનતાને લૂંટવા માટેનો એક જબરજસ્ત આ જે છે એ ષડયંત્ર છે, એ પરદેશની કંપનીઓ સાથેની આ મિલીભગત છે, જેની સામે દેશમાં બળવો થવો જોઈએ કે ભાઈ તમે બધામાં તમે કયા કયા મુદ્દામાં એફડીઆઈ ન કરી શકો. એક સૈદ્ધાંતિક રીતે સુધીરભાઈ, તમે દેશના સંરક્ષણમાં એફડીઆઈ ના કરી શકાય, કારણ કે દેશની સુરક્ષા એ કોઈ વિદેશીઓના હાથમાં ના હોય. એમ દેશનું અન્ન જે છે એમાં એફડીઆઈ ના હોય, કારણ કે મારા દેશના લોકો ભૂખ્યા રહેશે કે મારા દેશના લોકો ભોજન પેટમાં પડશે એ નક્કી પરદેશ ના કરવું જોઈએ, મારા દેશ નક્કી કરવો જોઈએ. દેશનું જ્ઞાન જે છે એમાં એફડીઆઈ ના હોય. એટલે શું લાગે છે આજે 100% એફડીઆઈ જે કર્યું છે એની પાછળનું શું લોજિક છે? હું માનું છું કે ખાસ કરીને ફૂડ ની બાબતમાં, જે ફૂડ પ્રોસેસિંગ પ્રોડક્ટમાં, જી હું માનું છું કે આપણે અનેક સદીઓ અથવા તો અનેક ડિકેડ્સ પછી આપણે ફૂડ અને ખાદ્યની બાબતની જો વાત કરીએ તો પૂરતું આપણે જ્યારે ઉગે છે તો એની એક રક્ષા નથી કરી શકતા. રક્ષા કરી શકીએ છીએ તો એમાંથી આપણે વેલ્યુ એડિશન નથી કરી શકતા. હું માનું છું કે ખેડૂતને જ્યારે આપણે ભાવની વાત કરીએ છીએ, ટેકાના ભાવની, તો ખેડૂત સીધે સીધો બટાકો વેચે અને ખેડૂત સીધે સીધો કદાચ એ બટાકામાંથી કોઈ વેલ્યુ એડિશન કરી શકે તો એને 2 રૂપિયા વધારે મળે, એની સુરક્ષા કરી શકે અને લાંબા સમય સુધી સ્ટોરેજ કરી શકે. આ આખી ચેઇન બનાવવામાં આપણે પાછલા 50-60 વર્ષમાં નિષ્ફળ ગયા છીએ. અને હું એ પણ માનું છું કે જ્યારે જ્યારે અન્નની સુરક્ષાની વાત આવે છે ત્યારે આપણે ખૂબ મોટા પ્રમાણમાં અન્નનો બગાડ પણ થાય છે. જ્યાં જ્યાં આપણે એને એની પેલી વેરહાઉસિંગનું કામ હોય છે ત્યાં આગળ ખૂબ મોટા પ્રમાણમાં બગાડ પણ થાય છે. એક સરકાર પાસે અથવા તો ખેડૂતો સક્ષમ નથી અથવા તો ઉદ્યોગ સક્ષમ નથી કે આ આખી યોજનામાં ક્યાંક કડીરૂપ બને. તો આ આખી યોજનાને એક સરસ રીતે યોજનાબદ્ધ જો કરવાનું હોય તો પરદેશથી જે કંઈ બી નાણાં હોય, પરદેશની જે કોઈ બી ટેકનોલોજી હોય એનો ઉપયોગ કરીને, જ્યાં ઉપયોગ વેરહાઉસિંગની ટેકનોલોજીની અંદર અથવા તો ફૂડની પ્રોસેસિંગની ટેકનોલોજીની અંદર, અને ખેડૂતને એના ઘર સુધી જો આ ટેકનોલોજી લઈ જઈ શકીએ તો એને કઈ રીતે આપણે કદાચ સક્ષમ બનાવીશું કાલે, એ આમાંથી બધા જ આપણને. હેમંતભાઈ આપ માનો છો 100% એફડીઆઈ કરવાથી, હેમંતભાઈ આપ માનો છો કે આ બાબતનો આ લાભકારી છે કે ગેરલાભકારી છે, આપનું શું મત? એકદમ લાભકારી છે. પોઝિટિવલી વિચારીએ આપણે તો જે ખેડૂત છે, જે સીમાંત ખેડૂતની આપે વાત કહી કે દિવસે ને દિવસે નાના ખેતરો વધતા જાય છે, જે લોકોને પૂરતો પાયાની સુવિધાઓનો અભાવ રહે છે, એ નાના ખેડૂતો હંમેશા કોઈ પણ સિસ્ટમમાં ખૂબ જ વર્નરેબલ જ રહેવાના. ઉપરના મોટા ખેડૂતો છે એ લોકોને, એ લોકોની કેપેસિટી હશે, એ લોકો હોલ્ડિંગ કેપેસિટી હશે એ લોકોને, કે એ લોકોની પાસે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે, એ લોકો પાસે એટલા સ્તોત્રો હશે કે જેને કારણે એ લોકો વિથસ્ટેન્ડ કરી શકશે. પણ નાના ખેડૂતો છે જે હંમેશા વર્નરેબલ રહેવાના. એક ચોમાસું ફેઇલ ગયું, કોઈ પાક નુકસાન થયું, કોઈ પાક ફેલ ગયો એક વખતનો કે એક આખા વર્ષનો, તો નાના ખેડૂતોને જ આની સૌથી વધારે અસર થાય છે. હવે એમને બચાવવા માટે શું કરવું જોઈએ? એમને તમે એમ્પાવર કેવી રીતે કરી શકો? દર વખતે MSP આપો કે નાના ખેડૂતોને તમે પૈસા આપી દેશો, એનાથી મને નથી લાગતું આ પ્રશ્નનો ઈલાજ હશે. પ્રશ્નનો ઈલાજ નાના ખેડૂતોને એમ્પાવર કરવા પડે કે જે આપણા ગ્રામ્ય વિસ્તારના આપણા નાગરિકો છે એમને જે બધી ફેસિલિટી જે છે એ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમના સુધી લઈ જવું પડશે. હેમંતભાઈ હું એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જ આપની વાત કરું કે એક એક વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઓલ્સો. તો એ બાબતની અંદર આ જે બજેટમાં રિફ્લેક્શન થયું છે એ પ્રાયોરિટીની દ્રષ્ટિએ કેવું છે? એકદમ આપણે હેમંતજી આપણે ચાલુ રાખશું, પરંતુ વચ્ચે નરેન્દ્રભાઈ મોદીની વાત સાંભળીએ આપણે. જી જી हृदयपूर्वक बहुत बहुत बधाई देता हूं. गांव, गरीब, किसान, महिलाएं और युवा, इस बजट का हमारा सबसे बड़ा फोकस है. इनके जीवन में क्वालिटेटिव चेंज लाने के लिए, गरीबी से मुक्ति दिलाने के लिए समयबद्ध और व्यापक रूपरेखा प्रस्तुत करता है. किसानों की आय को दुगुना करने की दिशा में इस बजट में कई अहम कदम उठाए गए हैं.
उनमें से एक महत्वपूर्ण कदम है प्रधानमंत्री कृषि सिंचाई योजना, जिसके तहत निवेश में अभूतपूर्व बढ़ोतरी की गई है और हर खेत को पानी पहुंचाने की दिशा में एक बहुत बड़ा प्रयास है। गांव के विकास में बिजली और सड़क, इस महत्व को मैं और आप हम सब जानते हैं। इस बजट में 2019 तक देश के हर गांव को सड़क से जोड़ने का एक बहुत बड़ा अहम संकल्प है। प्रधानमंत्री ग्राम सड़क योजना में अब तक की सबसे बड़ी धनराशि का आवंटन किया गया है। साथ ही साथ 2018 तक हर गांव में बिजली की सुविधा देने की व्यवस्था की इस बजट में स्पष्ट रूप से है। इससे ग्रामीण अर्थव्यवस्था को एक नई ऊर्जा मिलेगी, गति मिलेगी और सामान्य मानवीय के जीवन में बहुत बड़ा बदलाव आएगा। हम ये साफ जानते हैं, गरीब से गरीब को पूछो, सामान्य से सामान्य व्यक्ति को पूछो, उसका एक सपना होता है अपना घर। हर गरीब का सपना है अपना घर, मिडिल क्लास हो, नियो मिडिल क्लास हो, उसका सपना कैसा पूरा करेंगे? सरकार की मदद के बिना संभव नहीं है और इसलिए इस बजट में वो सारे प्रावधान किए गए हैं जिसके कारण हाउसिंग सेक्टर को बल देगा और सामान्य से सामान्य मानवी को घर देगा। इसके अलावा किराए के घर में रह रहे लोगों को किराए की राशि के ऊपर भी इनकम टैक्स में छूट में बढ़ोतरी की गई है। 5 लाख तक की आय वाले व्यक्तियों के लिए आयकर में कमी की गई है। हमारे देश में गरीबों के नाम पर राजनीति बहुत हुई। आप यह जानकर के चौंक जाएंगे कि गरीब मां अपने बच्चों का खाना बनाने के लिए जो चूल्हा जलाती है, उसके कारण उसके और उसके बच्चों के स्वास्थ्य पर गंभीर खतरा पैदा होता है। जो इस विषय के एक्सपर्ट है, जानकार लोग हैं, उनका कहना है कि चूल्हे के कारण, उस धुएं के कारण गरीब महिला के शरीर में एक दिन में 400 सिगरेट का जो धुआं होता है, उतना धुआं उसके शरीर। ऐसे गरीबी की रेखा के नीचे जीने वाले करोड़ों परिवारों को इससे मुक्ति दिलानी है और इसलिए ऐसे गरीब परिवारों को मुफ्त में गैस कनेक्शन देने का एक बड़ा ही महत्वपूर्ण निर्णय हमने किया है। 5 करोड़ गरीब परिवार जो आज चूल्हा जलाते हैं, उन्हें धुएं से मुक्ति मिलेगी। गरीब के स्वास्थ्य को लाभ होगा और पर्यावरण की भी सुरक्षा होगी। स्वास्थ्य के क्षेत्र में हमारी सरकार ने कई महत्वपूर्ण कदम उठा रही है। करीब करीब कभी कभी एकाध बीमारी भी मध्यम वर्ग के परिवार, निम्न मध्य परिवार और गरीब की जिंदगी तबाह कर देती है और इसलिए बीमारी के समय उस परिवार के साथ खड़े रहने का इस सरकार ने निर्णय किया है। खास करके सीनियर सिटीजन, वरिष्ठ नागरिक जिनको इसकी सबसे ज्यादा आवश्यकता होती है, हमने उसके लिए भी योजनाएं प्रस्तुत की है। हमारा देश सुरक्षित रहे, हर देशवासी सुरक्षा का एहसास करे और उस बातों को ध्यान में रखते हुए सुरक्षा क्षेत्र में हमारी सेना सक्षम बने, सैनिक सबल बने और आधुनिक सुरक्षा संसाधनों से लैस हो, रिटायरमेंट के बाद वन रैंक वन पेंशन मिले,
भारत के अंदर डिफेंस मैन्युफैक्चरिंग को और बल मिले और सेना को आधुनिक बनाने की दिशा में अनेक महत्वपूर्ण काम हो वो इस बजट में स्पष्ट किया गया है। इस बजट में आपने देखा होगा कि इंफ्रास्ट्रक्चर में करीब करीब 2,00,000 करोड़ रुपयों से भी अधिक प्रावधान किया गया है। उसका फायदा जो सीमावर्ती क्षेत्र हैं, जहां हमारी सेनाएं हैं, तैनात हैं, उनको जरूर मिलेगा। भारत का युवा आगे बढ़ रहा है, उसके रोजगार के अवसर बढ़ाने के लिए 2 नई पहल, फॉर्मलाइजिंग द इनफॉर्मल और एम्प्लॉइंग द अनएम्प्लॉयड, इसे हम शुरू करने जा रहे हैं। साथ ही साथ स्टार्टअप्स, क्योंकि मेरा तो मंत्र है स्टार्टअप इंडिया स्टैंड अप इंडिया, स्टार्टअप्स के लिए एक अनुकूल इकोसिस्टम तैयार करने के लिए टैक्स में प्रावधान रखे गए हैं। हमारा देश का दलित, हमारा आदिवासी अब एंटरप्रेन्योर बनना चाहता है, उसके सपने हैं, वो जॉब सीकर नहीं, वो जॉब क्रिएटर बनना चाहता है। उस सपने को साकार करने के लिए सरकार ने एक विशेष एंटरप्रेन्योर हब स्थापित करने का निर्णय किया है। देश का युवा वैश्विक चुनौतियों का सामना करे और उसे शिक्षा और तालीम के क्षेत्र में वैश्विक स्तर के अवसर मिले, इसके लिए पुराने कानूनों के नियमों को और बंधनों से हमारी शिक्षा दब गई है, उसे ऊपर उठाकर सरकारी और निजी क्षेत्र में 10-10 इंस्टीट्यूशंस को वैश्विक स्तर पर लाने के लिए एक चैलेंज रूट के द्वारा चुना जाएगा। शिक्षा और एजुकेशन के क्षेत्र में यह बहुत बड़ा अहम सुधार है, उनको आर्थिक मदद भी दी जाएगी और एक बार उच्च शिक्षा संस्थान का कंपटीशन का माहौल बनेगा, आप कल्पना कर सकते हैं कितना बड़ा परिवर्तन आएगा। लेकिन साथ साथ प्राथमिक शिक्षा, इसका भी उतना ही महत्वपूर्ण है। इतने सालों तक ज्यादातर सरकारों का प्राथमिक शिक्षा के प्रसार की तरफ ध्यान रहा, जो आवश्यक भी था, लेकिन आज की चुनौतियों का अगर सामना करना है तो शिक्षा के प्रसार के साथ साथ शिक्षा में गुणात्मक परिवर्तन लाने की आवश्यकता है। गुणवत्तापूर्ण शिक्षा मिले, दूर सुदूर गांव में रहने वाले बालकों को भी गुणवत्तापूर्ण शिक्षा मिले, उस पर हम बल दे रहे हैं और उसके लिए इस बजट में गुणवत्ता पर बल देने वाले विषयों को प्राथमिकता दी गई है। हमारी सरकार हमेशा देश की जनता पर भरोसा रखने के पक्ष में रही है, हमें देश के नागरिकों पर आशंकाएं नहीं करनी चाहिए। इनकम टैक्स डिपार्टमेंट के लोगों ने उनके प्रति सम्मान का भाव रखना चाहिए और इसीलिए इनकम टैक्स डिपार्टमेंट की जो जटिल प्रक्रियाओं से सामान्य नागरिक को गुजरना पड़ता है, उसे उसको मुक्ति मिलनी चाहिए। व्यापारियों और प्रोफेशनल्स को जो तकलीफ हो रही है, उसे हमें मुक्ति दिलानी है। इस बजट में सामान्य आय वाले इस वर्ग को टर्नओवर पर प्रिजम्प्टिव टैक्स भरने से इन प्रक्रियाओं से मुक्ति मिल जाएगी। ये एक बहुत बड़ा सरलीकरण इस टैक्स बजट सिस्टम में किया गया है। मैं फिर एक बार श्रीमान अरुण जेटली जी को बधाई देता हूं और देशवासियों को विश्वास दिलाता हूं कि यह बजट आपके सपनों के करीब है। आपने सपनों को साकार करने के लिए सरकार की प्रतिबद्धता को पूरी ताकत के साथ, योजना के साथ प्रस्तुत किया है। बहुत बहुत धन्यवाद। वडाप्रधान, समग्रतया जोईए तो एमणे देशनी कायाकल्प करवा माटे, अथवा तो बीजा शब्दोमां कहीए तो काया पलट करवा माटे जे जे पोते शुं चिंतन करे छे अने एमनी टीम एणे आ बजेटमां शुं कवायत करी छे, एनी घणी वातो करी,
કોમન મેનના જીવન સ્તરને ટ્રાન્સફોર્મેશનની પણ વાત કરી અને એ સકારાત્મક બદલાવ છે એ સમજીને આપણે ફરી આ પર ચર્ચા કરીશું. દર્શક મિત્રો ક્યાંય જતા નહીં આપણે, પરંતુ વચ્ચે એક નાનકડો બ્રેક. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે બોલ બજેટ બોલમાં. આપણે જેટલીની પોટલીમાં જિજ્ઞાસા પ્રમાણે લોકોને કેટલું મળ્યું ને અપેક્ષા કરતા કેટલું ઓછું મળ્યું એની ચર્ચા કરી રહ્યા હતા. સ્ટુડિયોમાં કોંગ્રેસી આગેવાન લાલજીભાઈ પટેલની સાથે બીજા ઉપસ્થિત છે પાર્થભાઈ ત્રિવેદી, જેઓ પોતે યુવા બિઝનેસમેન છે. શિરીષભાઈ કાશીકર રાજકીય વિશ્લેષક છે અને રાજકોટથી આપણી સાથે નિર્મલ નથવાણી જોડાયા છે, જેઓ અર્થશાસ્ત્રી છે. આપ સૌનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી હતા બજેટમાં. હું લાલજીભાઈ ફરી શરૂઆત ફરી આપની પાસેથી જ કરું કે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ મૂડીરોકાણની પણ વાત થઈ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર પણ એટલી વાત થઈ છે, એના ઉપર જોર આપવામાં જાય, આપની ટીકા અને પ્રહારોના ઘણા બધા સામનો કરતા જ આવ્યા છે. આમ છતાં આ બજેટની અંદર એને પણ એક મહત્વનું ગણ્યું છે અને આપ શું એને મહત્વનું નથી એવું કહો છો કે કેમ, આપનો દ્રષ્ટિકોણ શું છે? મારું સુધીરભાઈ, જે કુલ બજેટને લઈને જે આખી જે એક સીધી ટીકા જે છે એ છે કે આખા બજેટમાં તમને ક્યાંય એક બહુ જ શું કહેવાય ઊંડાણપૂર્વકનું વિચાર કરીને બજેટ મૂક્યું એવું લાગતું નથી. આ માત્ર ટુકડાઓ પેલું નથી કે કટ એન્ડ પેસ્ટવાળું બજેટ હોય. એક તો એવું બજેટ છે જેમાં એમણે દરેકને એક બોલવું છે, એક મહિલાઓ માટે, કિસાન માટે, યુવાનો માટે, આદિવાસીઓ અને ગરીબો માટે, આ દેશ માટે, એમ કરીને બજેટ બોલે. પણ તમે બજેટના જ્યારે ડેપ્થમાં જાઓ છો ત્યારે ખબર પડે છે કે આ બજેટમાં એવું કશું જ નથી. કારણ કે ગયા એક વર્ષના ગાળામાં, માત્ર એક જ વર્ષમાં, એ લોકોએ પેટ્રોલ અને ડીઝલમાં જે વધારી ડ્યુટી, એના કારણે 2,50,000 કરોડ રૂપિયા જે છે એ આ દેશમાં એની તિજોરીમાં આવ્યા છે. આ 2,50,000 કરોડ રૂપિયા જે છે એ જ માત્ર જો એમણે દેશના સામાજિક, આર્થિક અને જે છે એ વિકાસમાં ફાળવ્યા હોત તો પણ એ બજેટ મોટું થાત. તમે કોઈ પણ ખેતીની વાત લઈ લો, આરોગ્યની વાત લઈ લો, તમે સિંચાઈના મુદ્દાઓને લઈ લો, શિક્ષણની વાત લઈ લો, આ બધાનું ટોટલ કરો છો છતાં પણ 2,50,000 કરોડ નથી થતા. એટલે માત્ર ને માત્ર જો એ પેટ્રોલ અને ડીઝલમાંથી આ દેશની તિજોરીમાં 2,50,000 કરોડનો વધારો થયો હોય તો શા માટે આ દેશના લોકોને, જે દેશના લોકોના ખિસ્સામાંથી એમણે કાઢી લીધા છે એ પૈસા જે છે એ વિવિધ વિકાસલક્ષી યોજના માટે નથી આપતા. એમણે એક વાત કરી કે મેરે દેશ કે સપનો કા બજેટ હૈ. મારે એમ કહેવું છે જ્યારે હિન્દીમાં જે નરેન્દ્રભાઈ કહેતા એમને હિન્દીમાં જ મારે જવાબ આપવાની છતાંય કે એ દેશ કે સપનો કા નહીં, આપકે કુછ અપનો કા બજેટ હૈ. નહીં કે દેશના સપનાનું જો બજેટ હોત તો એ બજેટ બહુ જુદું હોત. એ બજેટ કેવું જોઈએ? એમણે કહ્યું કે 9,000 ખાલી એક આંકડો આપીને મારી વાત પૂરી કરીશું. એમણે એમ કહ્યું કે 9,000 કરોડ રૂપિયા સિંચાઈ માટે. મને એમ થયું કે આ તો બજેટ મોટું, કોઈને આંકડો મોટો લાગે, પણ મેં જયારે દેશના ખેડૂતોને ભાગ્યું ત્યારે 105 રૂપિયા આવે છે. દેશના ખેડૂતોને, એક પરિવારને 105 રૂપિયા આપવાથી દેશની ખેતી સમૃદ્ધ ના થઈ શકે, દેશના ખેતરોમાં સિંચાઈ ન થઈ શકે. નરેન્દ્રભાઈ તો એના અનુભવી છે, નર્મદાના નહેર હજુ લોકોના ખેતરો સુધી કેનાલો નથી પહોંચી, પાણી નથી પહોંચ્યું. તમે દેશની સિંચાઈની વાત કરતા હોય તો બજેટ બહુ જુદું હોવું જોઈએ. લાલજીભાઈ, આપના સવાલોની સાથે બીજી આશા કઈ કઈ છે? હું પાર્થભાઈ આપની પાસે આવવા માંગુ છું. એજ્યુકેશનની અંદર નોલેજ બેઝ આખી વાત કરી અને એમાં કેટલાય રિફોર્મ્સની વાત કરી નાણામંત્રી અરુણભાઈ જેટલીએ, બરાબર છે? બજેટની અંદર આપના સમગ્ર બજેટને જ્યાં સ્કિલની વાત છે, એન્ટરપ્રિનોરશીપને વધારે ડેવલપ કરવાની વાત છે, આગળ વધારવાની વાત છે, એ સમગ્ર દ્રષ્ટિકોણમાં આપનું શું લાગે છે, આપને કેવું લાગે છે આ બજેટ? મારો તો ઓવરઓલ અપ્રોચ મારો તો ખાસો પોઝિટિવ છે આ બજેટને લઈને. પ્રાઇમરીલી હું સૌથી પહેલા તો એવું કહેવા માંગીશ કે મેં પહેલા બી ઘણી બધી વાર જ્યારે બી મને પૂછવામાં આવ્યું છે, મેં એક વસ્તુ કોન્સ્ટન્ટ રાખી છે કે સરકારને અસિસ્ટન્સ આપવાની જરૂર નથી, સરકારને કમ્પ્લાયન્સ ઇઝી કરીને લોકોને રસ્તો ક્લિયર કરીને આપવાની જરૂર હતી, જે મને આ બજેટની અંદર ક્લિયરલી લાગી રહ્યું છે. કારણ કે એ લોકોએ ઈ ગવર્નન્સ ઉપર બહુ જ સ્ટ્રોંગ ફોકસ કર્યો છે, ટેક્સેશન ઉપર બહુ જ સ્ટ્રોંગ ફોકસ કર્યો છે કે ટેક્સેશન ઇઝી થઈ જાય. પહેલા 3 વર્ષ 100% ટેક્સ એક્ઝેમ્પશન આપી દીધું. હવે જો કે ઘણા બધા નવા બિઝનેસીસ કે જે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો પ્રોગ્રામ છે એમાં કંપનીને 3 વર્ષ કરતા વધારે લાગી શકે છે, છતાં પણ પહેલા 3 વર્ષની કમ્પ્લીટ આવક ઉપર ટેક્સ એક્ઝેમ્પશન મળવું એ બહુ સારી વસ્તુ છે. અને એની પાછળ જેટલું બી કરવામાં આવી રહ્યું છે, એક રીતે જે સરકારનો એક્ચ્યુઅલ રોલ હતો, જે ગવર્નન્સનો રોલ હતો, કે જે રોલની અંદર એમને ખાલી એક શું કહેવાય, એક ડિરેક્શનલ એજન્સી તરીકે બિહેવ કરવાનું હતું, એ જે કરી રહી છે, એટલે પર્સનલી આઈ ફીલ કે એ બહુ જ પોઝિટિવ અને બહુ જે રીતનું હોવું જોઈએ એ પ્રકારનું બજેટ છે. રાજકોટ આપણે નિર્મલજી સાથે વાતચીત કરીશું, અર્થશાસ્ત્રી તરીકે એમનો દૃષ્ટિકોણ શું છે, જે ટેક્સ રિફોર્મ્સ અને નવા ટેક્સ આવ્યા, કરવેરાની બાબતને આજે આપ કઈ રીતે મૂલવો છો?
સૌ પ્રથમ તો લાલજીભાઈનો જે આક્રોશ છે એ આક્રોશ સાચો છે. પાર્થભાઈએ જે વાત કરી એ પણ સાચી છે, એને પણ હું અનુમોદન આપું છું. કોર્પોરેટ ટેક્સની વાત કરીએ તો 30% થી 25% સુધી ક્રમશઃ લઈ જવાની વાત હતી, એને બદલે ખૂબ જ સિફતપૂર્વક 5 કરોડ કે તેથી ઓછું ટર્નઓવર ધરાવતા કોર્પોરેટ સેક્ટર માટે જ 29% કોર્પોરેટ ટેક્સ રાખ્યો. શા માટે? શા માટે 29% ટેક્સનો લાભ બધા જ ઔદ્યોગિક ગૃહોને સમગ્ર કોર્પોરેટ સેક્ટરને ન આપ્યો? આ એક પ્રશ્નાર્થચિહ્ન મૂકવા જેવી વાત છે, આ ભાગલા પાડવાની વાત છે. બધા જ કોર્પોરેટ હાઉસીસને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાનો લાભ મળવો જોઈએ. આવી જ રીતે વિવાદિત કર મુદ્દાઓ હોય એમાં 25% વરી અને એનું સેટલમેન્ટ કરવાની પણ એક વાત મૂકવામાં આવી છે. વાહનો પર વેરો મંદીના સંજોગોમાં ઘટાડવાનો હોય. ઓટોમોબાઈલ ઉત્પાદકો એને બદલે ફક્ત 5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા કોર્પોરેટ હાઉસ છે એને જ 29% લાભ આપ્યો, બાકીના ઔદ્યોગિક ગૃહોને એમને એમ રાખ્યા, તો આ બાબત યોગ્ય ન ગણી શકાય. સમસ્ત ઉદ્યોગ જગતને એનો લાભ મળવો જોઈતો હતો. ઓટોમોબાઈલ સેક્ટરની હું વાત કરતો હતો તો 4 ચક્રીય ડીઝલ વાહનોનું ઉત્પાદન કરતા જે એકમો છે એમાં 20% વેરો વધારવામાં આવ્યો છે. આવી જ રીતે એસયુવીના ઉત્પાદકો પર 4% વેરો વધારવામાં આવ્યો છે. નાની કાર હોય તો 1% સેસ વધારવામાં આવી છે. તો ઓટોમોબાઈલ સેક્ટર, ખાસ કરીને 4 ચક્રીય વાહનોના ઉત્પાદન ક્ષેત્રે જે એકમો રોકાયેલા છે એને આ જબ્બર ફટકો છે. સાહેબ, વિદેશથી જંગી રોકાણ લઈ અને એ લોકો આપણા દેશમાં આશાવાદ સાથે આવ્યા હોય છે, એને તમે મંદીના સમયમાં પ્રોત્સાહન આપવાની વાત તો એક બાજુએ રહી, એના પર તમે વેરા લાગુ પાડો એ ઉદ્યોગો માટે અસહ્ય બની રહે છે. આવી જ રીતે વ્યક્તિગત કરદાતાઓ છે એની આવકમાં તો વધારો થતો જ હોય છે, ખાસ કરીને પગાર દર વર, તો એને છેલ્લા 2 વર્ષથી કોઈ જ રાહત આપવામાં આવી નથી. એમને આવકવેરાના જે સ્લેબ છે એ ચાલુ વર્ષે યથાવત રાખવામાં આવ્યા છે. આવી જ રીતે નિષ્ઠાપૂર્વક જે વ્યક્તિ પોતાની આવક 1 કરોડ છે એવું જાહેર કરે છે એને નિયમિત વેરો તો ભરવાનો જ છે. અત્યાર સુધી એના પર 12% સરચાર્જ હતો. સાહેબ, હવેના નાણાકીય વર્ષમાં 12%થી વધારી અને એ 15% કરવામાં આવ્યો છે. એક તો તમે એના પર મહત્તમ સ્લેબ લાગુ પાડી અને વેરો વસૂલ કરો છો. સરચાર્જ હંમેશા ટૂંકા ગાળા માટે હોય, વિશિષ્ટ સંજોગોમાં એ લાગુ પાડવામાં આવતો હોય છે, એને ક્રમશઃ ઘટાડીને કે નાબૂદ કરવામાં આવતો હોય છે. એને બદલે એમાં વધારો સૂચવવામાં આવ્યો છે. પ્રમાણિત કરદાતાની નિષ્ઠા પર કરવામાં આવેલો આ ઘા છે, આ અસહ્ય ઘટના કહી શકાય. શિરીષભાઈ, નિર્મલભાઈએ કીધું કે સરકાર ટૂંકા ગાળા માટેનો છે, અને બીજી રીતે જોઈએ તો સરકારે ટૂંકા ગાળા માટે નિર્ણયો લેવા પડતો હોય, જ્યારે લાંબા ગાળા